મારું નામ ગૌતમ જોધાણી છે. મેં NEET 2020માં 580 નો સ્કોર કર્યો છે. જ્યારે મેં સર સાથે વાત કરી ત્યારે સરે મને કીધું કે તું એક શોર્ટ વિડીયો બનાવ કે જેનાથી તારા જુનિયરને પણ એક્ઝામ માટે પ્રિપેરેશન કરવામાં સહાયતા મળે. તો જુનિયર્સ માટે તો હું એટલું જ કહી શકું કે ભાઈ, ઘણા લોકો સતત 9-9 કલાક, 10-10 કલાક કે અમુક લોકો તો સતત 12-12 કલાક સુધી પણ વાંચન કરતા હોય છે. પણ એવું જરૂરી નથી કે તમારે રોજનું સતત 12 કલાકનું જ વાંચવું પડે. જો તમે સરખી રીતે વ્યવસ્થિત રીતે 6-7 કલાકનું પણ રેગ્યુલર રીડિંગ કરો તો પણ તમે આરામથી નીટમાં સ્કોર કરી શકો છો. ખરેખર નીટની એક્ઝામ એટલી ટફ નથી હોતી જેટલું વિદ્યાર્થીઓ વિચારે છે. બસ એમાં થોડી ઘણી પ્રેક્ટિસ અને થોડું ઘણું નોલેજની જ જરૂર હોય છે જેનાથી આપણો સ્કોર થઈ શકે છે. જુનિયર્સ માટે વાત કરું તો ભાઈ, બાયોલોજીમાં તો મેઇનલી તમે NCERT ઉપર જ ફોકસ રહો. ઘણા અત્યારે બધા માર્કેટમાં ઘણા એવા મટીરિયલ્સ મળે છે કે જેમાંથી સ્ટુડન્ટ બીજું કંઈક, મતલબ અન્ય મટીરિયલ્સ શોધતા હોય છે અને પાછળ પડતા હોય છે, પણ એને કરવાની કંઈ જ જરૂર નથી. ખરેખર નેટમાં એક્સ્ટ્રો કેટલા આવવાનું છે એ પણ કોઈને ખ્યાલ નથી હોતો. અને ઘણીવાર તો એવું પણ બને છે કે નેટમાં, બાયોમાં કે ગમે એ સબ્જેક્ટમાં એક્સ્ટ્રા આવતું પણ નથી. તો શા માટે તમે તમારો ટાઈમ વેસ્ટ કરો છો? એટલે હું એટલી જ સલાહ આપીશ કે બાયોલોજીમાં સ્ટુડન્ટ ઓનલી NCERT ઉપર જ ફોકસ કરો, એક્સ્ટ્રા કરવાની કંઈ જરૂર નથી. અને રહી વાત કેમેસ્ટ્રીની, તો કેમેસ્ટ્રીમાં ઇનઓર્ગેનિક, ઓર્ગેનિક અને ફિઝિકલ ત્રણ સબ્જેક્ટ, ત્રણ પાર્ટ લે છે. એમાં તમારે મેઇનલી NCERT ઉપર ફોકસ કરો તો વધારે સારું, કેમ કે તમે પણ જાણો છો ઇનઓર્ગેનિક અને ઓર્ગેનિકનું જેટલું પણ આવે છે એ NCERTમાંથી જ આવે છે, એના નોલેજ ઓરિએન્ટેડ જ આવે છે, એક્સ્ટ્રા એમાં કંઈ આવતું નથી. અને જેવું તમે જાણો છો કે ભાઈ ફિઝિકલ કેમેસ્ટ્રી છે એમાં તો ફોર્મ્યુલા યાદ રાખવાના હોય છે, અમુક થિયરી છે જે યાદ રાખવી પડે એમ છે એ યાદ રાખવાની, પણ NCERT કરો એટલે ઇનફ છે. તમારે કેમેસ્ટ્રીમાં પણ વધારે એક્સ્ટ્રા કંઈ મટીરિયલ કે એવું કંઈ સોલ્વ કરવાની જરૂર નથી. મતલબ તમે રેગ્યુલર પેપર આપો, એક્ઝામ આપો અને જે મટીરિયલ જે સોલ્વ કરતા હોય એ એક જ, કોઈ એક જ મટીરિયલ સોલ્વ કરો, એક્સ્ટ્રા કંઈ કરવામાં. ઘણા લોકો એવું હોય કે 6-7 રેફરન્સ બુક પ્રિપેરેશન કરતા હોય, એટલું બધું કરવાની કંઈ જરૂર નથી. ખાલી કોઈ પણ એક મટીરિયલ સાથે વળગી રહો. અને રહી વાત ફિઝિક્સની, તો મેં તો ફિઝિક્સમાં નોર્મલી જે આપણને પરમાણુનું જે મટીરિયલ છે એ સોલ્વ કર્યું હતું, કેમ કે એમાં એવું હતું, એમાં પ્રિવિયસ યરના ક્વેશ્ચન, એનું અમુક ટેકનિક ને મેથડ, અમુક ફોર્મ્યુલા આપ્યા હતા, એટલે શોર્ટકટ હતું, એટલે સારું હતું ખૂબ જ, જેનાથી ફાયદો થતો. એટલે મેં પરમાણુનું જે મટીરિયલ હતું ફિઝિક્સનું એ સોલ્વ કર્યું હતું, એમાં બધું આવી ગયું હતું, એટલે કોઈ એક્સ્ટ્રા બુક સોલ્વ કરવાની જરૂર નહોતી પડી. એટલે બસ હું એટલું જ કહીશ કે ફિઝિક્સમાં પણ થોડુંક NCERT પર ફોકસ રાખજો, અમુક થિયરી ઓરિએન્ટેડ કન્સેપ્ટ જે આવે છે એના ઉપર જરાક ફોકસ કરજો. બેટું એક્સ્ટ્રા કંઈ કરવાની જરૂર નથી, તમે એક્સ્ટ્રા પાછળ નહીં ભાગતા, ખાલી NCERT ઉપર જ ઓરિએન્ટેડ, NCERT પર જ આધાર રાખજો. થેન્ક યુ.